ગુડ મોર્નિંગ સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ત્રિવેદી છે કાર્યક્રમમાં જોડાઈ ચુક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ જી હરેશભાઈ સ્વાગત છે તો દર્શક મિત્રો બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ

માર્કેટે જે પ્રમાણે ટ્રેડિંગ સેશનની અંદર આપણને જોવા મળ્યું છે અને ખાસ કરીને ક્લોઝિંગ બેસિસ પર જે પ્રમાણે બંધ આપ્યું છે શું લાગી રહ્યું છે ગઈકાલના માર્કેટ પર આપનો એક વ્યૂ અને આજે બજારમાં ખુલતાની સાથે શું સંકેત આપની દ્રષ્ટિએ જો ગઈકાલની વાત કરું તો ગઈકાલે પહેલાં તો મેં ક્લિયર વાત થઈ હતી કીધું હતું કે માર્કેટ એક તો વોલાટેલ રહેશે નેગેટિવ બાયસ બી જોવા મળશે અને સપોર્ટમાં ખરીદી કરવાનું ને રેજિસ્ટન્સમાં પ્રોફિટ બુક કરવાનું આ બોટમ લાઇન હતી જેની મેં ચર્ચા કરી હતી ને આઈ થિંક સો એક્ઝેક્ટલી એ જ આપણને જોવા મળ્યું છે આ બપોરે વાત કરીએ તો જી હા બપોરે એક વાગ્યા પછી આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું

પછી તમને ખરીદી જોવા મળી માર્કેટમાં એના પછી ફરી એક બ્લેક મારુબૂઝો કેન્ડલ બની પ્રોફિટ બુકિંગ આવી એ રીટેસ્ટ કરવા આવી એ સપોર્ટને ફોર ટ્વેન્ટી સેવન તો આવી હતી સત્તર હજાર ચારસો ચોત્રીસના આસપાસ ત્યાંથી અગેન યુ ગોટ અ રાઈઝ એન્ડ ઇટ વેન્ટ ટીલ ફાઇવ એન્ડ સેવન્ટી એટ સો ઇન્ટ્રા ડેમાં તમને બંને બાજુ શરૂઆતમાં ઈઓડી ચાર્ટ ઉપરથી આપણે જોવા જઈએ તો ત્યાંથી આપણને મંદી દેખાતી હતી ત્યાંથી મંદી થઈ કેમ ટુ ધ સપોર્ટ ઝોન ઓફ થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સિક્સ બેસીકલી ટુ ફિફ્ટી ટુ એટી આ સપોર્ટ હતો પણ થ્રી ટ્વેન્ટી સિક્સ સુધી આવી અને ત્યાંથી દેન વી ગોટ અ ગુડ જામ લેટર ઓન એક વાગ્યા પછી તો જે એક્ટિવ ઇન્ટ્રાડેટ ટ્રેડર્સ હતા જે એક્ટિવ સ્કિલફુલ હું આ શબ્દ બી વાપરું એક્ટિવ સ્કિલફુલ ઇન્ટ્રાડેટ ટ્રેડર્સ હતા કે છે

અગિયાર વાગીને ત્રીસ મિનિટે ત્યાં સુધી તમને કરેક્શન જોવા મળે છે છત્રીસ હજાર પાંચસો સુધી આવે છે ત્યાં આવીને ત્યાં એક ડોજી કેન્ડલ બને છે પંદર મિનિટમાં પોઝિટિવ ડોજી તો વોટ વી હેવ ટુ ડુ ઇઝ વેઇટ ફોર ધ બ્રેકઆઉટ તો એ ડોજીનો બ્રેકઆઉટ હતો છત્રીસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ સમથિંગ એટલે આપણે છસો ચોવીસ લઈ લઈએ તો છત્રીસ હજાર છસો ચોવીસ કેશની વાત કરું છું ત્યાંથી આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું ઇટ સ્ટાર્ટેડ કમિંગ આપ પછી અગેન થોડુંક પ્રોફિટ બુકિંગ એ પ્રોફિટ બુકિંગનો લો જો હતો સિક્સ સિક્સટી નાઇન મન્સ અગેન ઇટ ડીડ નોટ કમ એ રિટેસ કરવા માટે નીચે આવે છે બટ સપોર્ટ ઝોન ઉપર ડોજીનો જે હાઈ છે ત્યાં સુધી નથી આવતો અને ત્યાંથી અગેન ખરીદી જોવા મળે છે આપણે મેં એ પણ વાત કરી હતી કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી મને વધારે સ્ટ્રોંગ દેખાય છે અને એક્ઝેક્ટલી એ રીતના બજાર આપણને જોવા મળ્યું છે આજે શું કરવાનું આજમાં હવે જો બેંક નિફ્ટીની પહેલાં હું વાત કરું તો બેંક નિફ્ટી જે બંધ આપી છે સાડત્રીસ હજાર બસો પાંત્રીસ રાઈટ તો હવે હું આને પહેલાં તો માર્કેટ જોઈશ કે કઈ રીતના ઓપન થાય છે હું સ્ટ્રેટ હવે નહીં કરું માર્કેટ જો પહેલાં હું રિવર્સ શરૂ કરું છું માર્કેટ જો નેગેટિવ ઓપન થાય છે બેંક નિફ્ટી આપની જો નેગેટિવ ઓપન થાય છે તો બેંક નિફ્ટી વોલાટાઈલ તો વોલાટીલિટીની શક્યતા વધી જશે માર્કેટ ક્યાં કંઈક બેંક નિફ્ટી ક્યાં કંઈક મૂવમેન્ટ આપતી રહેશે નીચે બસો ત્રણસો પોઈન્ટ અને ફરી પાછું ઉપર તો એ પછી તમને વોલાટીલિટી જોવા મળશે ઇન કેસ માર્કેટ ગેપ ઓપન કરે છે બસો પાંત્રીસ છે એટલે સપોઝ બસો સિત્તેર બસો સિત્તેર ઉપર ઓપન થાય છે જેમ વચ્ચે મેં તમને વાત થઈ આપણે કરી હતી કે ભાઈ આ રીતનું થાય તો આ થાય તો બસો સિત્તેર ઉપર જો ઓપન થાય છે બેંક નિફ્ટી રફલી અગેન ફિફ્ટી પોઈન્ટ સ્ટોપલો ચાલીસ પચાસ પોઈન્ટનો સ્ટોપલોસ આવશે અને ત્યાંથી તમને સવાસો દોઢસો પોઈન્ટ એટલીસ્ટ ક્વોઈટ પોસિબલ ચારસો ના આસપાસ આમ તો ની ગણતરી છે બટ ઓન ધ સેફર સાઈડ ચારસો સાડા ચારસોની આસપાસ સુધીનું એક તમને મુમેન્ટ જોવા મળી શકે છે તો આ વાત બેંક નિફ્ટીમાં ધ્યાન રાખજો નિફ્ટીમાં વાત કરું તો નિફ્ટીનું જે બંધ છે ફાઇવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ છે સત્તર હજાર પાંચસો બાસઠ ત્યાં બી સેમ સ્ટોરી છે અગર મીન્સ ઇફ ઇટ ઓપન્સ લો એ મીન્સ નેગેટિવ ઓપન થાય છે ત્રીસ પાંત્રીસ પોઈન્ટ તો નિફ્ટી પણ વોલાટેલું રહેશે બટ પોઝિટિવ ધેન ઓન ધ હાયર સાઈડ બેંક નિફ્ટી તમારી સાડા છસોથી સાતસો ત્યાં સેલિંગ પ્રેશર જોવા મળશે એના હા એ શકે જ લેવલ એક દેખાય છે કે ઇફ ઇટ ઓપન્સ પોઝિટિવ એન્ડ મૂવ્સ આપ તો છસો પચાસથી સાતસો એક સેલિંગ પ્રેશર દેખાશે જોઈએ માર્કેટ હવે કઈ રીતના રમવા માગે છે રમે છે કારણ કે આપણો માર્કેટ બી ઓલમોસ્ટ હવે ક્રિકેટ જેવો થઈ ગયો છે ખાસ કરીને આઈપીએલ ધ્રુવિક વાત કરું કે કેમ હું આ કહું છું ગઈકાલની મેચ માં જેને જેને જોઈ હશે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ તો ઇનિશિયલી તો પંજાબ જ મજબૂત દેખાયા રાજસ્થાન રોયલ્સ પણ કેચ છોડતા જાય એવરીથીંગ મીન્સ ઇટ વોઝ લાઇક કે રાજસ્થાન રોયલ્સ જીતી જ નથી શકતો કે કોઈ સંજોગમાં ને છેલ્લા ઓવરમાં કંઈક ચાર રન જોઈએ છે ને વિકેટો બી સારી એવી બાકી છે સેટ બેટ્સમેન છે બોલર તો અંડર નાઇન્ટીન વાળો બોલર છે ત્યાગી અને ઇન્સ્પાઈટ ઓફ ધેટ મીન્સ ઓલ ધ એડવર્સ કન્ડિશન રાઈટ રાજસ્થાન રોયલ્સ માટે એક પણ કન્ડિશન એમના ફેવરમાં નહોતી ફૂલ ડે છતાં પણ છેલ્લે રાજસ્થાન રોયલ્સ જીતી ગઈ અને હું આરામ કરતા પહેલા મીન્સ સૂતા પહેલા મેં થોડીક મેચ જોઈ પછી હું આ જસ્ટ લેફ ધ મેચ કે ભાઈ મે બી મારા એનાલિસિસમાં ક્યાં કંઈક ખોટ છે હું ક્રિકેટ નથી રમતો હું શાંતિથી સુઈ ગયો તો મારા એનાલિસિસમાં વોઝ જસ્ટ એનાલાઇઝિંગ જો તમને સાચું કહું આ વાત એટલે મેં કાઢી છે કે હું વ્યક્તિને એનાલાઇઝ કરી રહ્યો હતો તો ત્યાં મને લાગ્યું કે ના કે મારી વિચારશૈલી કદાચ ખોટી ગઈ છે મારા એનાલિસિસમાં ક્યાં કંઈક ખોટ આવી છે રોંગ ઇન્ટરપ્રેટ કરવામાં હું ક્યાંક ખોટો થયો છું પણ ના હું સાચો નીકળ્યો એટલે મેં તો હું તો સુઈ ગયો સવારે ઉઠીને જ્યારે જોયું તું જી હા રાજસ્થાન રોયલ્સ જીતી ગયું સવારે પછી મારા સનને મેં વાત કરી મેં કહું તું શું થયું આ બધું

કે સુનિલ ગવાસ્કર મેં કહું ચે તમે પ્રી કોમેન્ટ્રી સાંભળી હોય મેચ શરૂ થતાં પહેલાં જો તમે એક કોમેન્ટ્રી સાંભળી હોય એ બહુ અગત્યની હોય છે મિત્રો એ જ સ્ટોક માર્કેટમાં હું આ એટલે તમને કહેવા જઈ રહ્યો છું આ જે ચર્ચા કરી રહ્યો છું એમને અહીંયા ટાઈમ પાસ કરવા માટે નથી સમજાવવા માટે તો પ્રી કોમેન્ટ્રીમાં જ્યારે આખું વર્ણન થઈ રહ્યું હતું કે કોણ જીતશે શું જીતશે સુનિલ ગવાસ્કરે કમેન્ટ પાસ કરી હતી મારી દિલની ઈચ્છા છે એમને ફેવર તો પંજાબને જ કર્યું પણ એને એવું કીધું કે મારી દિલની ઈચ્છા છે એક્ઝેક્ટ શબ્દ મને યાદ નથી કે રાજસ્થાન રોયલ જીતે કારણ કે મારો મિત્ર ત્યાં છે તો દેટ વોઝ ધ વર્ડ વિચ આઈ કોટ કે સુનિલ ગવાસ્કર રવિ શાસ્ત્રી જો આવા ક્યારેક આવા બે મોટા માથાઓ તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું કે જ્યારે એ લોકો આવું કંઈક બોલે ને મન સમજે ને કદાચ કુચકાલા હે એક્ઝેક્ટલી માર્કેટમાં પણ એ જ થતું હોય છે સારા સમાચાર આવે છે માર્કેટ નીચે જાય છે ખરાબ સમાચાર આવે છે માર્કેટ કે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જાય છે તો આપ ધ્યાન રાખજો માર્કેટમાં ફેડ છે રાઈટ ફેડનું આઉટકમ છે મને નથી લાગતું કે આ ફેડના આઉટકમમાં કંઈક બોમ્બ ભડાકા કે એવું કંઈક ફૂટે એવરીથિંગ વુડ બી નોર્મલ જે બી કંઈક હશે એ નવેમ્બરના મીટમાં હશે આ મારું ગટ ફિલિંગ બોલે છે હું સુનિલ ગવાસ્કર નથી કે હું રવિ શાસ્ત્રી નથી બટ મારું ગટ ફિલિંગ કહે છે જે રીતના હું જોઈ રહ્યો છું ચાર્ટને તો માય ગઢ ફિલિંગ આ મારી ગઢ ફિલિંગ છે આ ચાર્ટમાં આ સંકેત નથી મળી રહે બટ આ મારું ગટ ફિલિંગ છે કે ક્વોઈટ પોસિબલ ઇટ વુડ બી ન્યુટ્રલ એન્ડ જે પણ કંઈક આવશે એ તમને

आंटी सुन बेटा की तो ठीक चल रहा है हमारा अरे नहीं नहीं, नहीं, नहीं आंटी वो अंकल चार पांच दिन से वॉक के लिए नहीं आया ना पार्क में मैंने सोचा मैं ही चल के मिल लेता तो। हूँ अच्छा किया बेटा वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है अच्छा चलो अंदर चलो अरे आयरन मैन क्या हुआ वीकनेस <laughs> है यार वीकनेस कुछ खाया नहीं भैया अभी मैं बाद में खाऊंगा बाद में आज तो संडे है आप हमेशा की तरह खीर खाएंगे ना आज अगले संडे खाएंगे अगले संडे संडे नहीं मुझे सब पता है घर पे आज खीर बनाई थी हाँ। तो मैंने सोचा हा? आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना आप ही खा जाना सारा <laughs> <laughs> कुछ रिश्तों के बिना हम सब अधूरे जीटीपीएल

वेलकम बैक ब्रेक बाद फिर एक वक्त स्वागत छे शेयर बाजारના ધબકારામાં આપનો ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા આપ સૌને જાણ કરવા કે બજારને અનુલક્ષીને જે પણ કોઈ પ્રશ્ન છે તે પ્રશ્નોની સાથે આપ મારી સાથે જોડાઈ શકો છો કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો પહેલા તેમને લઈ લેશો હેલો વિજયભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો એસબીઆઈ કાર્ડ એસબીઆઈ કાર્ડે તો ગઈકાલે મજાની બેટિંગ કરાઈ હશે એટલે આજે આઈ થિંક સો વિજયભાઈ એ કારણથી કદાચ કહે છે એક હજાર ઓગણ સિત્તેર રૂપિયાને નેવું પૈસાનો બંધ આપ્યો છે તો સપોર્ટ સૌથી પહેલાં તો જોવા મળે છે એક હજાર ત્રેપન રૂપિયાને પંચાણું પૈસા નેવું પૈસા આ સૌથી પહેલો સપોર્ટ છે જો આના ઉપર ટ્રેડ થતો જોવા મળે તો એસબીઆઈ કાર્ડ હજી ઉપર જઈ શકે છે એક હજાર નેવું પંચાણું અગિયારસો સપોર્ટ મને નીચેમાં એક હજાર સત્યાવીસ અઠ્યાવીસ દેખાય છે આ વાત થઈ એસબીઆઈ કાર્ડની વાત કરીએ પેટ્રોનેટ પેટ્રોનેટ અ ગુડ થિંગ લો આપણે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ છે બસો એકોતેર રૂપિયાને પંચોતેર પૈસાનો બંધ આપ્યો છે જ્યાં સુધી બસો ત્રીસ રૂપિયાને ચાલીસ પૈસા ઉપર ટ્રેડ કરે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે બસો ચોત્રીસ બસો નો ટાર્ગેટ

જી આપનું નામ મને પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ નથી સંભળાય જીતુભાઈ આઈઆર

તો અત્યારે મેં તમને વાત કરી કે જે બી છે મોસ્ટલી બધા આ તો નેગેટિવ હશે મીન્સ પ્રોફિટ બુકિંગ કન્સોલિડેશન હશે કે સપોર્ટના નજીક હશે આ ઇન્સ્ટ્રુમેન્ટ બી ઓલમોસ્ટ સપોર્ટના નજીક છે હજી આવ્યો નથી સપોર્ટના નજીક ગઈકાલે સાતસો સત્યાવીસનો લો બનાવ્યો છે બટ બેસિકલી આનો સપોર્ટ સાતસો દસ થી સાતસો પંદરનો છે લેટ સી આજે શું કરે છે પણ હવે ગઈકાલનો હાઈ

नमस्कार गुड मॉर्निंग स्वागत है आपनो कार्यक्रम मा आपनो नाम विनोद बेनाम शु प्रश्न छ आपनो रूट मोबाइल से जानू रूट मोबाइल ओके ओ नेगेटिव प्रॉफिट बुकिंग मेबी कता थोडो घणो राइज़ आवी जाए दैट इज अ डिफरेंट स्टोरी बट अदरवाइज 210 ऊपर चाल से तोज आना अंदर आगननी एकदम ने ट्रेन जोवा मिलसे बट टिल दैट टाइम कैन बी अ बॉटम फिशिंग ચોક્કસ હરેશભાઈ સમયની મર્યાદા છે માટે છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગીશ કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે ચર્ચા કરી છે તેમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો બધું જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે સગા સંબંધી છે મારા ફેમિલી રિલેટિવ છે લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે મારી ફેમિલી ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેસ્ટ ને જોઈ શકો છો તો દર્શક મિત્રો શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને બજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર